આ બે ત્રણ પ્રસંગો મારે એટલા માટે કેવા છે, ભ્રષ્ટાચારી અને કાળા બજારીની આંખ ઉગડે કે અમે કેવા દેશમાં પાક્યા અને આ લોકો કેવા હતા ને એની એને ખબર પડે. અમે આજ દેશમાં ભ્રષ્ટાચાર કરીને દેશને બદનામ કરી રહ્યા, દેશનું શોષણ કરી રહ્યા, કાળા બજારી કરી અને અમે દેશનું શોષણ કરીએ, દેશને ભારરૂપ થઈ રહ્યા છીએ, દેશની જનતાને અમે એનું શોષણ કરી રહ્યા છીએ. અને ક્યાં હરભજન, જેણે પોતાનું શરીર તો દેશ માટે ખપાયું પણ એની આત્મા આજ પણ દેશની સેવા કરે છે. આ તો પુરુષની સૈનિકની વાત હતી. અને ખરી દેશભક્તિની વાત તમારે જોવી હોય તો એ ગુજરાતના માધાપર, કચ્છ ભુજના માધાપર ગામની બાઈઓ હતી. 1971માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, ખરાખરીનો જંગ ખેલાણો જ્યારે, અને એ સમયે ભુજમાં જે સેનાનો રનવે હતો એ પાકિસ્તાને બોમ્બ મારી કરી અને તોડી નાખ્યો. હવે કોઈ પ્લેન રનવે ઉપર ચાલી ન શકે, ત્યાંથી ઉપડી ન શકે, તાત્કાલિક રનવે રિપેર કરવો પડે એમ હતો. કોઈ મજૂર આવે નહીં, બમમારી થતી હોય ભાઈ કોણ મરવા આવે. અને ત્યારે બધા વિચારમાં પડ્યા કે હવે શું કરવું. અને એ સમયે માધાપર ગામની 300 બહેનો એણે એમ કીધું કે રનવે અમે રિપેર કરી આપશું. બોલો, સતત 2-3 દિવસ મહેનત કરી અને એણે રનવે રિપેર કરી આપ્યો. અને એ બહેનોમાં એક ધનુ નામની નારી હતી, એમના લગ્ન હજી થોડા સમય પહેલાં જ થયેલા, અને એનો પતિ આફ્રિકા કમાવા માટે ગયેલો. અને ધનુએ એની સાસુબાને કીધું, માં હું પણ આ રનવે રિપેર કરવા જાઉં. એની માં કહે છે, બટા તારે નથી જવું, તારા હજી હમણાં લગ્ન થયા છે, તારો પતિ આફ્રિકા છે, નહીં તને ત્યાં કાંઈક થઈ ગયું તો હું તારા મારા દીકરાને હું ઉત્તર શું આપીશ, માટે હું જાઉં છું, તું રહેવા દે. ધનુ કે નામાં, આજે દેશ ઉપર આપત છે અને દેશની માટે મુશ્કેલી છે, મારે પણ જવું જોઈએ. અને નવી પરણેલી ધનુ પણ રનવે રિપેર કરવા ગઈ હતી. એણે એને મોતની પરવા ન રાખી. કેવી એનામાં એમાં દેશભક્તિ હશે ગામડા ગામની બાઈઓને. અને પછી એમ કહેવાય કે જ્યારે એ વખતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી જ્યારે ગુજરાત આવ્યા, તે દી સ્પેશ 300 ઝાંસીની રાણીઓ છે, 300 ઝાંસીની રાણીઓ છે. એટલે આ વાત મારે છે કેવી, કે જેનામાં દેશભક્તિ હોય એ માણા શું ન કરી શકે. અને એટલા માટે મારે ને તમારે બધાએ આ વાત વિચારીને એટલું વિચારવાનું, કમસે કમ હું તમે દેશ માટે કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ દેશને ખોતરવાનું બંધ કરી દઈએ. જે જે ડિપાર્ટમેન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોય એને આ વાત સાંભળીને નક્કી કરવું જોઈએ કે હું મારા દેશનું ભલું ભરે ન કરી શકું, પણ ભ્રષ્ટાચાર કરીને હું મારા દેશનું બુરું તો નહીં જ કરું આજથી. અને મારી વાત જો આ તમને મનાય તો એક વાત યાદ રાખજો, ભ્રષ્ટાચાર કરવાથી જે સુખ શાંતિ નહીં થાય એ તમે ભ્રષ્ટાચાર છોડી દેહો ને, ઈશ્વર તમને ખૂબ સુખી કરશે અને પરિવારમાં શાંતિ પણ આપશે. જો અનિતિથીને જ આગળ જવાતું હોય તો આખી દુનિયા એમ ન વહી ગઈ હોય ભાઈ. નીતિથી માણા સુખ શાંતિને પામે છે. રૂપિયાને ક્યાં લઈ જશો તમે? ખાપણમાં ખીસું હોય છે, ખાપણમાં ખીસું હોય છે. આવા સમયમાં જાય છે, આ કોરોનામાં કોઈને કહેવાય જવાનું આવે છે, ઘરે પાછું અવાય છે ભાઈ. હું તમે આ દુનિયામાં મહેમાન છીએ, એક દિવસ આવ્યા છીએ ને એક દિવસ વયા જશું. આવવાની તો આગાહી 9 મહિના પહેલાં થઈ શકે, જવાની આગાહી 9 મહિના પહેલાંય થતી નથી ભાઈ. તો ભ્રષ્ટાચાર શા માટે કરવો? કોઈ પણ નેતા હોય, અધિકારી હોય, એણે આ દેશભક્તોમાંથી શીખવું જોઈએ કે મારી જિંદગીમાં હું ક્યારેય ભ્રષ્ટાચાર નહીં કરું, હું મારા દેશના લોકોની પ્રેમથી સેવા કરીશ. હું એટલું કહું કે કોઈ સરકારી અધિકારીઓ હોય કે નેતાઓ હોય, સારું કામ કરતા હોય તો એણે સમાજસેવી સંસ્થાઓએ પણ બિરદાવવા જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. એના દીકરા દીકરીના પ્રસંગ હોય તો એટલી ભેટો એને પહોંચાડવી જોઈએ કે એને એમ થાય કે મેં નીતિ રાખી, મને દેશના લોકોએ ભાવપ્રેમ કેટલો આપ્યો. આ કરવું જોઈએ.
એ આપણી ફરજમાં આવે કે કોઈ માણસ નિષ્ઠાથી કામ કરતા હોય તો એને રેસ્પેક્ટ આપવી, એનું સન્માન કરવું, એને બી ક્યારેક, કારણ કે સરકારી પગારોમાં એટલું બધું તો ન આવતું હોય તો એની બી આપણી એવી કાંઈ જરૂર હોય તો મદદ કરવી, એને બી આગળ લાવવા, એ સ્વેચ્છાથી કરવું. ઓલું માગીને લીધેલું કહેવાય ને આ ભેટમાં મળેલું કહેવાય, બેયમાં જમીન આસમાનનો ફરક પડે. કોઈ વક્તા એમ કે હું કથા કરી દઉં, મારી આટલો ચાર્જ થાય, એ વસ્તુ આખી જુદી છે. અને કોઈ પણ ચાર્જ વિના કથા કરે ને કોઈ સ્વેચ્છાથી દક્ષિણા આપે, એ બેયમાં જમીન આસમાનનો ફરક છે. કોઈ મફત તો નહીં કરાવવાના હોય ને, દક્ષિણા તો માણા આપે પણ એનો કોઈ ચાર્જ ન હોય. હા, એમ આપણે બધાએ થોડું થોડું જો આ વિચારીએ. મેં એક પ્રસંગ કીધેલો આપણે ધોળકાનો. હા, ધોળકામાં એક કંડક્ટર હતા અને એમના છોકરાને સિરામિક્સનો બહુ મોટો શોરૂમ છે અત્યારે. હા, એ પોતે પિતાજી એના કંડક્ટર હતા. એમની ઘરે હું પધરામણીએ ગયેલો ત્યારે મને એણે આ વાત કીધેલી, ગઢવી લગભગ એનું કંઈક છે. એ મને કે સ્વામી, હું કંડક્ટર હતો, કરપ્શન તો છે ને ભાઈ, નેતાઓ જ કરે એવું નથી, જેને જ્યાં જેટલો લાગ મળે ત્યાં બધા કરે છે. નેતાને મોટો લાગ મળે એટલે મોટા ગાંધળા કાઢે, એ મેસુબના ગાંધળા કાઢે, નાના હશે તે હુખડીના ગાંધળા કાઢે. બાકી જેને જ્યાં જેટલી અવસર મળે, આ અટાણે અટાણે અમુક ડોક્ટરોએ ગાંધળા ન કાઢ્યા. અવસર મળવો જોઈએ, અમુક મેડિકલો વાળા, અમુક દવાઓ વાળા. સંતરાના ભાવ ક્યાં પોગાડ્યા, મોસંબીના ભાવ ક્યાં પોગાડ્યા, જેને જ્યાં અવસર મળે સમાજને લૂંટવાનો, કોઈ અવસર મુકતા નથી. નેતા બી હશે પણ એમાં આપણે કંઈ બાકાત નથી. અને આપણે જો પાછા અહીંયા એ જગ્યાએ પોગ્યા હોય તો પાછા આપણે તે ઈ કર્યા વિના રહેતા. એ ભાઈ મને કે સ્વામી, હું કંડક્ટર, થોડુંક નોકરી કરું પણ અમારા ઘરમાંથી દવાખાનું જાય નહીં. એક દિવસ મારા બાપુજીએ કીધું કે બેટા, આપણા ઘરમાંથી દવાખાનું નથી જતું તે કંઈ આપણે ઘરમાં હરામનો રૂપિયો તો નથી આવતો નહીં કે. અમુક જૂના માણા હોય ને, એ બહુ પ્રામાણિક હતા. એ ફાટલી સોણીઓ પહેરી લેતા હતા પણ જિંદગીમાં કોઈ દી કોઈનો હરામનો રૂપિયો નહોતા લેતા. ભાઈ, આ સૌરાષ્ટ્રવાસી જે દાદા દાદીઓ બધા તમે જુઓ ને જૂનવાણી, આપણે તો હાવ નાનપણમાં જોયેલું છે. હે, એ દાદા દાદીઓમાં પ્રામાણિકતાઓ હતી. આ બીજાને આપીને રાજી થવું એવામાં એવી એનામાં વૃત્તિઓ હતી, કોઈનું લઈ લેવું એવી વૃત્તિઓ નહોતી. અને એટલા માટે આમ મગનલાલ જોઈને સૌરાષ્ટ્રવાસી આજે હાવ અભણ પ્રજા પહેલાંની જૂની તમે જુઓ તો, હે, પણ આજે દેશ વિદેશમાં પહોંચી મોટા મોટા ડાયમંડના વેપારીઓ થયા, એમાં એની મહેનત પણ હશે અને એના પૂર્વજોના આશીર્વાદ પણ કરા. પુણ્યની કમાઈ ગમે એને ભાગમાં આવે. ભાઈ, એ ભાઈ મને કહે સ્વામી, મારા બાપુજી આવું કીધું મને કે બેટા, આપણા ઘરમાં હરામનો રૂપિયો નથી આવતો. તેથી મેં નિયમ લઈ લીધું, ક્યારેક કોઈને ટિકિટ ન દઈને પૈસા લઈ લેતા હોય, આવું તેવું કંડક્ટરોમાંય થતું હોય, એમ ટિકિટ ન આપે એટલે ઓલો અડધા પૈસા દઈ દે, 10 રૂપિયા ટિકિટના હોય 5 દઈ દે, એટલે 5નો ફાયદો પેસેન્જરને થાય ને 5નો ફાયદો આને થાય, એમ એટલે આવું કંઈક થતું હોય. નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ દી કંઈક ખોટું કામ કરવું નહીં. એક હારા બાપા હોય ને તો છોકરાને લાઈન ઉપર લાવી દે. અને પછી ભાઈ મને કે મેં આખી જિંદગી સ્વામી પ્રામાણિકપણે નોકરી કરી, આજ મારા દીકરાઓને ભગવાને એવા બિઝનેસમેન બનાવ્યા. એમ કહેવાય કે ધોળકામાં એવો કોઈને શોરૂમ ન હોય એવો તો શોરૂમ બનાવ્યો. હમણાં હજી આ લગભગ 2 મહિના પહેલાં હું ગયો તો આમ પધરામણી કરતો ધોળકામાં, ચોક વચ્ચે ભાઈ મળી ગયા મને કે બાપુ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, કે આવો 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 ઘરે આવો, એ કે હમણાં તે પાછા લ્યો. નિત્ય નારાયણ વસે એ વાત પાકી છે. હા, નિત્ય નારાયણ વસે એ વાત પાકી.